હાર્દિક, આપ જોડાયેલા રહેશો સિવિલ હોસ્પિટલથી. સહયોગી સંધ્યા જોડાઈ ચૂક્યા છે. સંધ્યા, થોડીક જ વારમાં સીએમ પણ ત્યાં પહોંચશે અને તમામ પરિવારો સાથે મળશે, પરિસ્થિતિનો તાગ મેળવશે. આપ ત્યાં શું જોઈ રહ્યા છો? આક્રંદ છે અત્યારે. બિલકુલ આક્રંદ છે, ગુસ્સો પણ એટલો છે. એક પરિવાર હમણાં અમારી સાથે જ હતો, પરંતુ અત્યારે સીએમ આવવાના છે તે પહેલાં જ એ પરિવાર અહીંયાથી રવાના પણ થઈ ગયા છે. અને એમનામાં રોષ એટલો બધો હતો કારણ કે સાવરકુંડલાથી એ દીકરો, 20 વર્ષનો દીકરો અહીંયા નોકરી અર્થે આવ્યો હતો. આપ સમજો કે નાના નાના જે પરિવારો છે તેમના માટે પેટની ભૂખ કેટલી મહત્વની હોય છે. સાવરકુંડલાથી એ પરિવાર અહીંયા આવ્યો હતો. ગઈકાલથી એ દીકરો જે છે તેનો સંપર્ક એ પરિવારને નથી થઈ રહ્યો. 20 વર્ષનો આ દીકરો છે જે કમાણી અર્થે એ ગેમ ઝોનમાં ગયો હતો. એનો મતલબ એ છે કે ત્યાં નોકરી કરતો હતો અને એ નોકરી અર્થે ગયો હતો. પરિવારનું એ કહેવું છે કે મારો દીકરો અત્યાર સુધી નથી મળ્યો. તેનું કારણ ફક્ત મને એ જ લાગી રહ્યું છે કે બીજાને મદદ કરવા ગયો હશે અને એમાં કદાચ એ પણ ન રહ્યો હોય. જોકે એ શબ્દો એ બોલી ન શક્યા, પરંતુ અમે સમજી શક્યા કારણ કે એક પરિવાર માટે એ શબ્દો બોલવા પણ અઘરા છે. હું અત્યારે જ્યાં ઉપસ્થિત છું સિવિલ હોસ્પિટલ છે અને પાછળ જ હું આપને દ્રશ્યો બતાવીશ કે અત્યારે તો પોલીસનો બંદોબસ્ત જોવા મળી રહ્યો છે કારણ કે થોડીક જ ક્ષણોમાં સીએમ ત્યાંથી નીકળી ચૂક્યા છે. વિદિન 5 મિનિટની અંદર સીએમ અહીંયા આવી પહોંચશે. અને કારણ કે આગળ મીડિયાને જવાની પરમિશન નથી, અહીંયા પોસ્ટમોર્ટમ આગળ રૂમ છે જ્યાં સુધી આપ નજર ફેરવી શકો છો ત્યાં સુધી પોલીસનો બંદોબસ્ત દેખાઈ રહ્યો છે. ત્યાં પોસ્ટમોર્ટમ રૂમ છે અને ત્યાં કેટલીક બોડી અહીંયા પીએમ અર્થે રાખવામાં આવી છે, કેટલીક એઇમ્સમાં પણ રાખવામાં આવી છે. 16 જેટલી બોડીને એઇમ્સ લઈ જવામાં આવી છે. પરંતુ મોટી અહીંયા વાત એ છે કે ગઈકાલે શનિવારનો આ દિવસ હતો અને શનિવારના દિવસના કારણે વેકેશન પણ ચાલી રહ્યું છે, જેના કારણે બાળકો મોટી સંખ્યામાં આવ્યા હતા. જે એક આંકડો સામે આવ્યો છે કે જ્યારે આ દુર્ઘટના ઘટી ત્યારે સ્ટાફ સહિત 70 લોકો, જે 70 લોકો હતા, 70 બાળકો હશે અથવા તો પરિવાર સાથે આવ્યા હશે, તે લોકોએ એન્ટ્રી ટિકિટ લીધી હતી. 500 રૂપિયાની જે ટિકિટ હતી એ ગઈકાલે 99 રૂપિયામાં મળતી હતી અને એ 99 રૂપિયા જ લોકોને ભારે પડી ગયા છે. જે મોત છે એ 99 રૂપિયામાં એ લોકોએ ખરીદ્યું છે. અને અત્યારે પરિવાર પણ અત્યારે જે લોકો છે, કારણ કે ડેડ બોડી એ પરિસ્થિતિમાં છે, એ આપણે વિચલિત કરીએ એવા દૃશ્યો છે, જેના કારણે આપણે પણ આપણા દર્શકોને બતાવી નથી શકતા. પરંતુ કોઈની પણ ઓળખ ન થઈ શકે, મેલ છે કે ફિમેલ છે એ પ્રકારની પણ ઓળખ ન થઈ શકે એ પ્રકારની આ ડેડ બોડી થઈ ગઈ છે, જેના કારણે પરિવારો પણ અત્યારે આઉટહાઉમાં છે. ગઈકાલે રાત્રે પણ જ્યારે અમે લોકો 2 વાગે અહીંયા પહોંચ્યા, સ્પોટ પર અમે લોકો ગયા હતા અને ત્યાં પણ અમને એવા દૃશ્યો જોવા મળ્યા હતા કે જેનાથી આપણને ખબર પડે કે જ્યારે એ સમયે જ્યારે ઘટના ઘટી હશે ત્યારે શું થયું હશે. થોડી ક્ષણોમાં સીએમ અહીંયા આવી પહોંચશે. હર્ષ સંઘવી પણ ગઈકાલે રાત્રે 2-2.5 વાગે આવી પહોંચ્યા હતા. તેઓએ પણ સ્થિતિનું નિરીક્ષણ કર્યું હતું. તેઓ સ્પોટ પર ગયા હતા, ત્યાં મીડિયા સાથે પણ તેઓએ વાતચીત કરી હતી. પરંતુ જ્યારે પણ આવી ઘટનાઓ ઘટે છે ત્યારે એક જ વાત કહેવામાં આવે છે કે જરૂરી પગલાં લેવામાં આવશે, એક્શન લેવામાં આવશે. બિલકુલ આપણે માનીએ છીએ કે એક્શન લેવામાં આવશે, તકેદારી, પણ તેઓએ તુરંત જ એક્શન લીધું, તુરંત ધરપકડ કરી. પણ સવાલ એ છે કે જે લોકો મોતને ભેટ્યા છે એ લોકો પાછા આવશે નહીં આવે એ પરિવારનું શું? 28 જે પરિવારો છે અથવા તો 25 પરિવારો હશે, કોઈ ઘરમાંથી 1-2 લોકો પણ હશે, એ પરિવારનું શું? કોઈનો વારસો 20 વર્ષનો હતો. બીજા એક પરિવાર પણ અમને ગઈકાલે રાત્રે મળ્યા હતા, તેમનું પણ એ જ કહેવું હતું કે અમારો જે ભાઈ છે, પહેલો દિવસ હતો ગઈકાલે નોકરીનો, એનો પહેલો દિવસ હતો અને એ નોકરીના પહેલા દિવસે ગયો, પાછો જ ન ફર્યો. 25 વર્ષનો યુવક હતો, તેનો ભાઈ પણ ત્યાં શોધી રહ્યો હતો એને. જ્યારે અમારી સાથે વાત કરી તો તે પણ ગડગડા થઈ ગયા, તેમની આંખોમાં આંસુ આવી ગયા અને તેઓ એ જ કહેતા નજરે પડ્યા કે બેન, અમને ક્યાંય જવાબ નથી મળી રહ્યો. ડીએનએ રિપોર્ટ કરશે પણ ભાઈ ક્યાં છે એની તો ખબર પાડે. એટલું જ નહીં, પરિવારના બીજા જે સભ્યો છે એમનું પણ એવું કહેવું છે કે ત્યાંનો જે સ્ટાફ છે, કારણ કે મોટાભાગના જે લોકો છે, સ્ટાફના લોકો હતા, મેનેજર છે, એ સહિતને ધરપકડ કરી લેવામાં આવી છે. ત્યારે સવાલ એ છે કે સ્ટાફનું જે નોટ બનવી જોઈએ કે કેટલા લોકો મિસિંગ છે, એ મિસિંગ રિપોર્ટ પણ તેઓ બનાવી નથી શકતા. માટે પરિવારજનો પણ અત્યારે ઉઠાવમાં છે કે અમારો દીકરો, અમારી દીકરી મિસિંગ છે કે ખરેખર હવે નથી રહ્યા, આ તમામ સવાલો અત્યારે ઊભા થઈ રહ્યા છે. અને માટે જ ઘણી બધી અસમંજસની આ સ્થિતિ વચ્ચે એ પરિવારો અત્યારે જોવા પણ નથી મળી રહ્યા. એક ખાલી હું આપને દ્રશ્યો બતાવી રહ્યું કે સિવિલ હોસ્પિટલના દ્રશ્યો કયા પ્રકારના છે. એક તરફ મીડિયા છે, એક તરફ પોલીસના અધિકારીઓ છે અને સામાન્ય આસપાસના કેટલાક લોકો જોવા મળી રહ્યા છે. આ સિવાય અહીંયા કોઈ જ જોવા નથી મળી રહ્યું પરિવાર. અહીંયા અમને એક પણ પરિવારનું સભ્ય નથી જોવા મળ્યું. હું આપને અંદરના પણ દ્રશ્યો બતાવું કારણ કે એ પરિવાર આખી રાત અહીંયા રહ્યા છે. તેઓ એ જોવા માટે કે મારા પરિવારનું જે સભ્ય છે એ ખરેખર
એ ડેડ બોડી સ્વરૂપે છે, મિસિંગ સ્વરૂપે છે કે કયા સ્વરૂપે છે એ જાણવા માટે આખી રાત એ પરિવારો ભટક્યા છે. એટલે અહીંયાથી લગભગ 5 થી 6 કિલોમીટર દૂર જે ઘટના ઘટી છે એનું અંતર છે સિવિલ હોસ્પિટલથી, અને એ 5 કિલોમીટરની વચ્ચે જે ગઈકાલે 5 વાગ્યાથી લઈને સવારના 5 વાગ્યા સુધી એ પરિવારો અહીંથી ત્યાં, ત્યાંથી અહીંયા કર્યા કર્યા છે. કારણ કે ઘણા એવા પરિવારો છે જે દૂરથી આવ્યા હતા, જે મેં પહેલાં પણ વાત કરી કે સાવરકુંડલાથી દીકરો અહીંયા નોકરી અર્થે આવ્યો હતો, 20 વર્ષનો દીકરો ભણવાની ઉંમરે નોકરી કરતો હતો, એટલે એની પરિસ્થિતિ સમજો કેટલો સામાન્ય ઘરનો વ્યક્તિ હશે. એના પિતા પણ ક્યાંક આગળ બેઠા છે, તેમની સાથે અમારી વાત નથી થઈ શકી, પરંતુ જ્યારે અમે તરફ જઈએ તો અમે પણ એમની સાથે વાતચીત કરવાનો પ્રયત્ન કરીશું. ઘરે એની મમ્મીને ખબર નથી, એની મમ્મીને કીધું જ નથી કે દીકરો મિસિંગ છે, એને એમ કીધું છે કે એના મિત્રના ત્યાં ગયો છે. કેવી આ કરુણતા જુઓ કે સત્યતા, જે સાચું આપણને ખબર છે તેમ છતાં એ સત્યતા આપણે આપણા પરિવારના સભ્યોને કહી પણ નથી શકતા, એ પરિસ્થિતિ અત્યારે છે. ને આવી એક પરિવારની નહીં, ઘણા પરિવારની આ જ પરિસ્થિતિ છે. થોડી ક્ષણોમાં જ હવે સીએમ પણ અહીંયા પહોંચે તે પ્રકારની શક્યતાઓ છે. પહેલા એક વાત એ પણ સામે આવી હતી. જી બિલકુલ, આપ જોડાયેલા રહેશો.